ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે લોકોની જાનમાલના રક્ષણ માટે સરકાર સાથે તંત્ર પણ સતર્ક બન્યું છે. વિશાળ સમુદ્ર કાંઠો ધરાવતા ગીર સોમનાથમાં પણ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે મીડિયા સાથેની ખાસ વાતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં એનડીઆરએફની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરાઈ છે. જિલ્લામાં 29 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. જિલ્લા કંટ્રોલ રૂમમાં ઉપરાંત તમામ તાલુકા મથકે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે, તેમજ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્ક્યુ ટીમ તૈયાર કરાવી દેવાઈ છે. દરેક તાલુકામાં ક્લાસ 1 અધિકારીની લાઇઝનિંગ અધિકારી તરીકેની નિયુક્તિ, જે ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિ સમયે જે તે તાલુકામાં સ્ટેન્ડ બાય રહેશે. ચોમાસું સિઝન ચાલુ થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં એવરેજ અત્યાર સુધીમાં 19% વરસાદ પડી ચૂક્યો છે. સામાન્ય રીતે વાવણી લાયક વરસાદ બની ગયો છે, વાવણી પણ મોટાભાગે થઈ ગઈ છે. આપણા 6 તાલુકામાં કંટ્રોલ રૂમ કાર્યરત છે, જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. આપણી પાસે 29 શેલ્ટર હોમ બનાવેલા છે, એ પણ અદ્યતન આપણે નિભાવીએ છીએ અને એ પણ કોઈપણ વાવાઝોડાની કે સ્થળાંતરની પરિસ્થિતિ ઊભી થાય તો લોકોને શિફ્ટ કરવા માટે એ તૈયાર છે. એનડીઆરએફની ટીમ ભાલપરા ખાતે સ્ટેન્ડ ટુ છે, જેના જવાનો આવી ચૂક્યા છે અને એ પણ પરિસ્થિતિ કોઈ ઊભી થાય તો એને પહોંચી વળવા માટે સજ્જ છે. દરેક તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે એ બધી રેસ્ક્યુ ટીમ અને સાધન સામગ્રી તૈયાર છે અને ભારે વરસાદની આગાહી દરમિયાન કોઈ અધિકારીઓએ પણ હેડક્વાર્ટર છોડવાનું હોતું નથી એવી સૂચના પણ આપી દેવામાં આવેલ છે. અને દરેક તાલુકા માટે એક ક્લાસ 1 કક્ષાના અધિકારીની લાયઝન અધિકારી તરીકે નિમણૂક થયેલ છે, જે કોઈ ભારે વરસાદ, ભારે પવનની કોઈ આગાહી થાય તો એને પહોંચી વળવા માટે એ ત્યાં સ્ટેન્ડ ટુ રહે. ઓવરઓલ જોઈએ તો કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રિપોર્ટ પરાગ સંતાણી, ગીર સોમનાથ.